नमस्कार दर्शक मित्रों, BS9 ડીવી ન્યૂઝ સાથે હું છું જાનવી. નજર કરીશું આજના બુલેટિન્સ પર. વ્યાજખોરોએ પરિવારનો જીવ લીધો. રાજકોટમાં પઠાણી ઉગરાણીથી કંટાળી વેપારીએ અને પરિવાર સાથે ઝેરી દવા પીધી. પત્ની પુત્રના મોત બાદ આજે પોતે પણ દમ તોડ્યો. રાજકોટના યુનિવર્સિટી રોડ પર મિલાપનગર 2માં રહેતા વેપારી કીર્તિભાઈ ધોળકિયાએ પત્ની માધુરીબેન અને પુત્ર ધવલ સાથે 18 નવેમ્બરની મોડી રાત્રે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી કીર્તિભાઈ દુકાને નહીં આવતા તેમના મોટા ભાઈ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને પુત્ર ધવલના નિવેદન પરથી ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીમાં કંટાળીને ત્રણેય ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. બાદમાં ધવલનું 20 નવેમ્બર અને માધુરીબેનનું 21 નવેમ્બરના રોજ સારવારમાં મોત નીપજ્યું હતું. આજે કીર્તિભાઈ પણ દમ તોડી દેતા સૌની પરિવારમાં માતમ છવાઈ ગયું છે. 18 નવેમ્બરની મોડી રાત્રે કીર્તિભાઈ, માધુરીબેન અને ધવલે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોરે સુધી વેપારી દુકાન નહીં આવતા તેમના મોટા ભાઈ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. વેપારીની તબિયત નાજુક હોય પોલીસે સારવાર લઈ રહેવા વેપારીને પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજય રાયસિંહ, મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોરો સામે મનીલેન્ડ એક્ટ IPC 386/506 ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. મૃતક ધવલની પત્ની અમરેલી પિયર ગઈ હતી. ધવલ તેના પિતા સાથે ઝેરોક્ષની દુકાન ચલાવતો હતો. પિતાએ પુત્રને વાત કરી હતી કે આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્ષની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે. આથી હવે મરવા સિવાય કોઈ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતાએ ઝેરી દવાની બોટલ કાઢી હતી અને દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજય રાજસિંહ ઝાલા પાસેથી રૂપિયા 10 લાખ સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂપિયા 50,000 અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબ શાહ પાસેથી રૂપિયા 8 લાખ લીધા હતા, જેનો સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારે સતત કીર્તિભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યું હતું. વ્યાજખોરો સામે ગુનો નોંધતા ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં સંજય રાયસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજય રાયસિંહ અગાઉ પણ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 4 જેટલા ગુનામાં રાજકોટ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોની પરિવારના કીર્તિભાઈ ધોળકિયાએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી વ્યાજખોરોએ વારંવાર આપતા હોવાથી ગત 18 નવેમ્બરના રોજ સમગ્ર પરિવારે એક સાથે ઝેરી દવા પી લીધી હતી, જેમાં સારવાર દરમિયાન કીર્તિભાઈના પુત્ર ધવલ અને પત્ની માધુરીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે કીર્તિભાઈનું આજે સારવાર દરમિયાન મોત થતા સોની પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જોકે હજુ પણ 2 જેટલા વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી છે. સોની પરિવારના સભ્ય તુષારભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમારી દુકાન અને કીર્તિભાઈની દુકાન આજુબાજુમાં જ છે. શનિવારે ત્રણેય દવા પીધી હતી. રવિવારે ધવલનું તો સોમવારે માધુરીબેનનું નિધન થયું હતું. આજે કીર્તિભાઈ પણ અમારી વચ્ચે ન રહીને દમ તોડી દીધો છે. પોલીસ પાસે એવી જ માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. 2 આરોપીની ધરપકડ કરી છે અને હજી 2 આરોપી પકડવાના બાકી છે. બંને તેટલી વહેલી તકે આરોપી ને પકડે તેવી અપેક્ષા છે. તુષારભાઈએ વધુમાં જણાવ્યું હતું કે એક આરોપીના પિતા હોસ્પિટલ આવીને ધવલને કહ્યું હતું કે તમારે આ ક્યાં કરવાની જરૂર હતી, તમે બધા સાજા થઈ જાઓ વહેલી તકે અને તમારી બધી રકમ માફ કરીએ છીએ. બાદમાં અમે પોલીસને પણ આ અંગે જાણ કરી છે. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. ધવલની તબિયત એકદમ સારી હતી અને તેણે જ પોલીસને સાનભાનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને તેના પરથી જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ આરોપીના પિતાને મળ્યા બાદ ડરના કારણે ધવલની તબિયત બગડી હતી અને જીવ ગુમાવ્યો હતો. મતદાન મથક CCTVથી સજ્જ. ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનોએ પોસ્ટર બેલેટ પેપરથી મતદાન કર્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે ગોંડલ ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પહેલા વ્યવસ્થા કરવામાં આવે છે.
આ વ્યવસ્થા મુજબ આજે પોલીસ કર્મીઓ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી દ્વારા પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત તારીખ 23 અને તારીખ 24 નવેમ્બર પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર તાલીમ અને ટાઉન હોલ ખાતે બેલેટ પેપરથી 160 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. આજે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે પોલીસ જવાનો, જીઆરડી, એસઆરપી, બીએસએનએલ, એસટી, પીજી વિશિયલના સ્ટાફ માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે ગોંડલ શહેરના સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે પોલીસ કર્મીઓએ પોસ્ટલ મતદાન માટે લાઈન લગાવી હતી. લોકશાહીના અવસરમાં સહભાગી બની મતદાન કર્યું હતું. મતદાન સમયે રિટર્નિંગ ઓફિસર કેવી બાટી, મામલતદાર કેવી નકુમ, એચવી ચાવડા ઉમેદવારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદાન પ્રક્રિયા સમયે પોલીસ જ તેમજ સીઆરપીએફના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બેલેટ પેપરના મતદાન રૂમમાં સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર. જેના દિલમાં હિન્દુસ્તાન વસેલું હોય તે પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવે તો આવું દુસ્સાહસ ગુજરાતની જનતા સહન નહીં કરે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ હતી, જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારા આપ્યા એ પાર્ટીને કોઈ સમર્થન નહીં આપે. જેના દિલમાં હિન્દુસ્તાન વસેલું હોય તે પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું, કોંગ્રેસીઓ ખાલી ચૂંટણી ટાણે જ મંદિરમાં નજર આવે છે. જ્યારે કેન્દ્રમાં તેઓની સરકાર હતી ત્યારે રિમોટથી સરકાર ચલાવનાર તેમની માતાજી આદેશ કર્યો અને કોંગ્રેસની સરકારે કોર્ટમાં દસ્તાવેજ કર્યો કે ભગવાન રામનું કંઈ અસ્તિત્વ જ નથી, જે ઢોંગ કરે છે. લલાટ અને તિલક લગાવવાનું તેઓને કહેવા માંગુ છું કે છળકપટ કરો છો, હિન્દુઓથી પણ કમસે કમ ભગવાનથી તો ડરો. વધુમાં પ્રહાર કરતા જણાવ્યું કે તેઓની રાજનીતિ એવી છે કે ચૂંટણી જે પ્રદેશમાં હોય તેના આધારે મોઢેથી શબ્દો નીકળે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતીઓનો ગાળો આપો છે. જ્યારે મહારાષ્ટ્રમાં યાત્રા કાઢે છે ત્યારે કહે છે કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી કેમ જ જઈ રહી છે. હવે ગુજરાતની ચૂંટણી આવી છે તો કહે છે કે અમને મત આપો. ગુજરાતમાં કોંગ્રેસના એવા હાલ થયા છે કે રાહુલ ગાંધી ભાષણ આપવા આવે છે તો ભરતસિંહ મંચ છોડીને ચાલ્યા જાય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સ્વીકારે છે કે જ્યાં સુધી ગાંધી પરિવાર છે ત્યાં સુધી એક પણ રાષ્ટ્રભક્ત જીતવા નહીં દે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે આપણે કોઈ પણ ધર્મ અથવા સમુદાયના હોઈએ જેના દિલમાં હિન્દુસ્તાન વસેલું હોય, જેની નશમાં હિન્દુસ્તાનનું લોહી વહેતું હોય, એ હિન્દુસ્તાનની પાકિસ્તાન જિંદાબાદ નારા ન લગાવી શકે. એટલે જ આજે જનતાને કહેવા આવીશું કે જે યાત્રામાં નીકળ્યા છે એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે આવું દુસ્સાહસ ગુજરાત અને ઉત્તર ભારતની જનતા સહન નહીં કરે. જય શ્રીરામનું નામ જેમના કંઠથી નીકળ્યું હોય એમને કહેવા માંગુ છું કે બહુ ગર્વથી જય શ્રીરામનું નામ લેવા માટે આ દેશમાં લાખો એમનું જીવ ત્યાગ્યો છે. એક કોંગ્રેસ એવી પણ જેનું નામ પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસ છે, ત્યાં જો જય શ્રીરામના નારા લગાવવામાં આવે તો ખુલ્લા ખેતરમાં ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે છે. મીડિયાના મિત્ર ઉપસ્થિત છે. આ જનતા જનાર્દન સમાજદાર છે. યુટ્યુબ અને ફેસબુક ઉપર જઈને જોઈ શકે છે કે પશ્ચિમ બંગાળમાં જો કોઈ મહિલા સ્ત્રી ભગવો ઝંડો લઈને જય શ્રી રામ બોલે છે તો એના ઘરેથી, ગળીથી, ગામથી એને ઉપાડી લેવામાં આવે છે. એટલે આભાર માનો કે તમે ગુજરાતમાં છો એવું ગર્વથી કહી શકો છો. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતીઓ જ કોંગ્રેસના અને આપના વિરોધમાં ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં ક્યારે પણ કોઈ બાને ગાળ આપે તેવી સંસ્કૃતિ આપણે ત્યાં નથી. ગુજરાતમાં જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આજે પોતાની યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારાઓ લગાવ્યા છે તેવી પાર્ટીને કોઈ સમર્થન નહીં આપે. જો ગો હત્યારાને રાહુલ ગાંધી આશીર્વાદ આપે તો તેણે દેશને જવાબ આપવો પડે. જો તેની યાત્રામાં તે લોકો જોડાય છે જે ભારતની ભૂમિને ગંદી ધરતી કહે છે તો તેણે જવાબ દેવો પડે. જો તેની યાત્રામાં તે લોકો જોડાય છે જે ભારતની ભૂમિને ગંદી ધરતી કહે છે, તેની યાત્રામાં કેટલાક એવા લોકો પણ છે જે ભારતના ટુકડા થશે તેવા નારા આપે છે અને તેની પાર્ટી સ્ટાર પ્રચારક બને છે તો જવાબ ગાંધી પરિવારે આપવો જ પડશે. જે લોકોએ નર્મદાના પાણીથી વર્ષો સુધી ગુજરાતની જનતાને પાણીથી વંચિત રાખ્યું છે તેનું સમર્થન રાહુલ ગાંધી કરી રહ્યા છે.
બારડોલીમાં સીએમ ભગવંત માનનો રોડ શો યોજાયેલો, લોકો મોટી સંખ્યામાં જોડાયા. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવાનું આશ્વાસન આપ્યું. બારડોલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના પ્રચાર અર્થે રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા ભગવંત માને જણાવ્યું હતું કે લોકો મોટી સંખ્યામાં રોડ શો અને જાહેર સભામાં આવી રહ્યા છે. તેમણે આદિવાસીઓને જળ જમીન અને જંગલના અધિકારીની વાત કરી, પૈસા એક્ટનો અમલ કરવાની વાત કરી હતી. બારડોલીના તલાવડી મેદાન નજીક આંબેડકર સર્કલથી ભગવંત માનનો રોડ શો સરદાર ચોક જલારામ મંદિર થઈ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. રોડ શો બાદ ભગવંત માન તેના ગામમાં આવેલા ગુરુદ્વાર નજીક પહોંચ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત હવે પરિવર્તન ઈચ્છે છે. રોજ લોકો મોટી સંખ્યામાં જાહેર સભા અને રોડ શોમાં જોડાઈ રહ્યા છે. એમણે કહ્યું કે 27 વર્ષ જૂની સિસ્ટમ હવે લોકો બદલવા માંગે છે. આમ આદમી પાર્ટી એક વિકલ્પના રૂપમાં સામે આવી છે. 8 તારીખે ચોંકાવનારા પરિણામો જોવા મળશે. ગુજરાતની વિવિધ સમસ્યાઓને લઈને તેમણે જણાવ્યું હતું કે મોંઘવારી, ભ્રષ્ટાચાર ઉપરાંત પરીક્ષાના પેપર ફૂટવાની સમસ્યા ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. આદિવાસી સમાજના જળ જંગલ જમીનના પ્રશ્નને લઈને પણ તેમના પૈસા એક્ટ અને તેનું 5મું શિડ્યુલ લાગુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જળ જમીન જંગલ પર આદિવાસીઓનો હક છે. તેમણે પૂછ્યા વગર જંગલના વૃક્ષો કાપી ડુંગરો ખોદવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર બાબતે દિલ્હી અને પંજાબના ઉદાહરણ આપી ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદી બાબતે વિશેષ ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અટકાવી તેના જ પૈસાથી લોકોને નિઃશુલ્ક વીજળી, શિક્ષણ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. અસામાજિક પ્રવૃત્તિ કરનાર જેલ હવાલે, વેરાવળ ઉનાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોની ધરપકડ. પોલીસે જુદી જુદી જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી. વિધાનસભા ચૂંટણીના મતદાનની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સહિતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા પોલીસે વેરાવળ અને ઉનાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક એક ગુનેગારોની પાસા હેઠળ ધરપકડ કરી જુદી જુદી જેલોમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. તે આચારસંહિતા અમલી બન્યાથી આજ દિન સુધીમાં જિલ્લામાંથી 8 જેટલા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. જિલ્લા પોલીસે કરેલ કાર્યવાહીની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળની દિવાન્યા કોલોનીમાં રહેતો અને પશુ તસ્કરી જેવા ગુનાઓ આચરતો મુંતહા ઉર્ફે અલ્યુ અલી પંજા સામે અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનોમાં પશુ તસ્કરી સહિતની જુદી જુદી કલમો હેઠળના 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેને ધ્યાને લઈ CTPI SM ઇસરાણીએ પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધ્યક્ષ મનહોરસિંહ જાડેજા મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી, જે પાસા દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇસ્યુ કરતા LCBPA AS ચાવડાની સૂચનાથી સ્ટાફે મુંતહા ઉર્ફે અલ્યુ અલી પંજાની ધરપકડ કરી સુરતની સેન્ટ્રલ જેલ ખાતે ધકેલવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉના તાલુકાના સૈદ રાજપરા ગામે રહેતો વિપુલ મહેશ કામડિયા શરીર સંબંધી ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. તેની સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં 3 જેટલા શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા હતા, જેના આધારે નવા બંદર PSI AB વોરાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધ્યક્ષ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી, જે મંજૂર થઈ વોરંટ ઇસ્યુ થતા LCBના સ્ટાફે આરોપી વિપુલ મહેશ કામડિયાની અટકાયત કરીને ભુજની સેન્ટ્રલ જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમ જિલ્લા પોલીસે એક જ દિવસમાં ગુનાહિત માનસ ધરાવતા 2 શખ્સોને પાસા હેઠળ ધરપકડ કરતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી હતી. હાલ સમય થયો છે એક વિરામનો, ફરી મળીશું વિરામ બાદ. કેયોરના પેરેન્ટ્સ, એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ મોહનથાળ, તારી મમ્મીનો ફેવરિટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. मुझे पकड़ोगे? मैंने स्मार्ट बनियान पहना हुआ है. तो ये कोई मामूली बनियान नहीं है. इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना. इसमें सेंसर लगा है. डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन. अम्मू बनाया तुमको, जाओ पकड़ो इसको.
स्मार्ट तू ही है ना? मैं तो जिम स्मार्ट हूँ। सॉरी। कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। कभी दबे पाँव मुस्कुराहटों में, गाता बहुत ही बेसुरा है। देखो कैसी मनमानिया लिपटी है हवाओं में, पर लड़का अच्छा है। जो आपको पसंद हो और फैमिली को भी। जीवनसाथी.com। नया कॉर्नेटो चॉकिसिमो, कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस। शरारते ए ए है मस्तिया आ आ, निगाहों में ए ए बदमाशियाँ। जादू सा है, दिल बेकाबू सा है, कोई जादू सा है, दिल बेकाबू सा है। कॉर्नेटो चॉकिसिमो। डोंट वरी बेटा, कुछ नहीं होगा। कुछ नहीं होगा। इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी। श्रिया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है। उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं, वनस्पति वाला नहीं। उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं। आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें। तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया। पापा यहाँ पे दूर दूर है। मेरी कार का कितना मिल जाएगा? यस सर, ओएलएक्स ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर, यही कि ओएलएक्स ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। क्या बात कर रहे हैं, यही कि ओएलएक्स ऑटो सी देता है आपकी कार का बेस्ट प्राइस। व्हाट आर यू सेइंग? आई एम सेइंग दैट ओनली ओएलएक्स ऑटोस गिव्स योर कार्स बेस्ट प्राइस। की पोजीशन से होंगी इतना कि शुद्ध ओएलएक्स ऑटो सी दाए अपनार गाड़ीर बेस्ट प्राइस। सो यहां का I am saying that only OLX Autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX Autos ही देता है आपकी कार का best price without any hidden charges. ये price नहीं, surprise है, जिसको सुनके आप बोलेंगे क्या बात कर रहे हो? Visit OLXAutos.in now. दौड़ेगा भागेगा बाबा, ऑल सीजन्स के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजन्स। विराम बाद आपनो स्वागत छे। नजर करीशु आगर ना बुलेटिन्स पर। मतदान नो बहिष्कार करवानी चिमकी। चोटीला बैठक विस्तार ना बामण बोरनी नदी मा फैक्ट्रीओ द्वारा केमिकल युक्त पानी ठलावता ग्रामजनों मा रोष। मामलतदार ने रजूआत करी। चोटीला बैठक ना मत विस्तार मा आवता बामण बोर ગામે કેમિકલ ફેક્ટરીમાં આવેલી છે। તે ફેક્ટરી દ્વારા ગામમાં કેમિકલ ઢલવાતું હોવાની ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। સમસ્ત બામણબોર ગ્રામજનોએ આજુબાજુમાં ખરાબ કેમિકલવાળું પાણી નીકળતા હોવાથી આક્રોશ ઠાલવ્યો હતો। જો કેમિકલ ફેક્ટરી બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી મામલતદારને રજૂઆત કરી હતી। બામણબોર સ્થિત ફેક્ટરીના ઝેરી પાણીએ જમીનના તળ બગડ્યા છે, જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। જે બાબતે ફેક્ટરી સામે અનેક ફરિયાદો છતાં પરિણામ શૂન્ય છે। બામણબોરની કેમિકલ યુક્ત ફેક્ટરી સામે લેખિતમાં ગ્રામ પંચાયત અને સરપંચે તમામ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનો કંટાળીને મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપે છે। કેમિકલ યુક્ત પાણીએ નદીના તળાવોના તળ બગાડી નાખ્યા છે, ઝેરી પાણીના કારણે અનેક પશુધનના પણ મૃત થયા છે અને ચામડીના રોગો પશુને થાય છે। ઝેરી પાણીનો રેલો નદી મારફત મચ્છુ મોરબી સુધી પહોંચ્યો છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈ પણ પગલાં લીધા નથી, જે અંગે ગ્રામ પંચાયતના સભ્યો માલધારીઓ અને ગ્રામજનોએ સરપંચ સહિત લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ આ અંગે મામલતદારને રજૂઆત કરીને યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે। ઉમેદવાર પાતાના સરણે આદિવાસીઓના પારંપરિક માવલી માતાજીના કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે શીશ ઝુકાવી પૂજા કરી। કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા પુરુષાર્થ સાથે દેવી દેવતાઓનો આશીર્વાદ પણ સફળતાના સોપાન સર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે ચૂંટણી જંગમાં પણ ઉમેદવારો પોતાના આરાધ્ય દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા હોય છે। વાસંદામાં પોતાના સમાજનો દીકરો પિયુષ પટેલ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે। આદિવાસીઓએ માવલી માતાજી
માતાજીની પરંપરાગત રીતે આરાધના કરી હતી, જેમાં પિયુષ પટેલ પણ પૂજા કરી માવલી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રકૃતિક પૂજક આદિવાસીઓ દિવાળી બાદ અન્નની દેવી માવલી માતાજીની પૂજા કરતા હોય છે. પરંપરાગત રીતે 5 વર્ષે એકવાર થતી આ માવલીની પૂજામાં ગામે ગામના ભક્તો આવતા હોય છે. આખી રાત ભક્તો માવલી માતાના ગુણગાન કથા સ્વરૂપ ગાય છે. સાથે જ અન્ય લોકો આદિવાસી વાદ્ય પાવરી, તુર ઢોલ વગાડી, પગમાં ઝાંઝર પહેરી નૃત્ય કરીને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે. આદિવાસી લોકગીતો અને ભજનો ગાતા ગાતા રાત આખી થતી આરાધનામાં માવલી માતાજી સહિત દેવી દેવતાઓ ભક્તો અને લોકોના શરીરમાં પ્રવેશ કરી પૂજા દરમિયાન આશીર્વાદ પણ આપતા હોવાની આદિવાસીઓમાં માન્યતા છે. વાસંદાના સરહદી ગામડાઓમાં એક તારપાડા ગામે ગતરોજ આયોજિત માવલી પૂજામાં ડાંગ અને મહારાષ્ટ્રના ગામોથી પણ ભક્તો આવ્યા હતા. શ્રદ્ધાથી માવલી માતાજીની પૂજા અર્ચના કરી જેમણે નાચ ગાન સાથે માતાને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ભાજપમાંથી વાસંદા વિધાનસભાના ઉમેદવારો પિયુષ પટેલ માટે પણ ભક્તોએ માવલી માતાજીને પ્રાર્થના કરી જીત મેળવે એવી શુભેચ્છાઓ આપી હતી. વાસંદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ કડકડતી ઠંડીમાં વાસંદાના ગામડાઓમાં ફરી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે તારપાડા ગામના લોકોએ પણ આદિવાસી સમાજના દીકરા પિયુષ પટેલ માટે માવલી પૂજા કરી હતી, જેમાં પિયુષ પટેલ માતાજીની પૂજા અર્ચના કરી ભક્તો સાથે નૃત્યમાં પણ ભાગ લઈ માતાજીની કૃપા વર્ષે અને ચૂંટણીમાં જીત મળે એવી પ્રાર્થના સાથે આશીર્વાદ મેળવ્યા હતા. આદિવાસીઓમાં માવલી પૂજાનું અનેરું મહત્વ છે. માતાજીની આરાધના કરી આદિવાસીઓ દીકરાને ચૂંટણીમાં જીત મળે એવી આશા સેવી છે. કોંગ્રેસના સૂત્રને લઈને રૂપાલાના પ્રહાર. વાસંદામાં કહ્યું રસ્તાની આજુબાજુ ઉગેલા બાવળિયા કોંગ્રેસે વાવ્યા હશે, બાકી વિરોધ કરવા સિવાય બીજું કંઈ કામ નથી કર્યું. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે, ત્યારે વાસંદા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે ભાજપ દિવસ રાત એક કરી આદિવાસીઓને રીઝવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાસંદા ના ગાંધી મેદાનમાં સભા ગજવી હતી, જેમાં તેઓએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસના બેનર જોવા મળે છે. અમારું કામ બોલે છે, પરંતુ કોંગ્રેસ તો 27 વર્ષથી સત્તામાં નથી, તો મારા બેટાઓએ શું કામ કર્યું હશે? ત્યારે મને સમજાયું કે ગામ શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાની આજુબાજુ ઉગેલા બાવળિયા કોંગ્રેસે વાવ્યા હશે, બાકી કોંગ્રેસ ભાજપનો અને સરકારનો વિરોધ કરવા સિવાય બીજું કંઈ કર્યું જ નથી. વાસંદા વિધાનસભાની બેઠક કબજે કરવામાં આજ સુધી ભાજપ ફાવી શક્યું નથી. કોંગ્રેસની સતત જીત થઈ રહી છે, ત્યારે આ વખતે નાયબ મામલતદાર પિયુષ પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી કારકિર્દી દાવ પર લગાવીને કોંગ્રેસ સામે બાયો ચઢાવી અને ઉમેદવારી કરી છે. વાસંદા બેઠક પર કબજો કરવા તમામ પ્રકારની તૈયારી કરીને કામે લાગ્યા છે, જેના ભાગરૂપે ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સાથે વિવિધ સ્ટાર પ્રચારકો સાથે જિલ્લા સંગઠને કામે લગાડ્યું છે. આજે ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ સામે તીખા પ્રહાર કરીને ભાજપને જીતાડવાની અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કોરોનામાં ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના વખાણ કર્યા હતા, સાથે જ વેક્સિનેશનની કામગીરીને વખાણી હતી. દેશમાં સમયસર રસીકરણ કરીને સ્વદેશી વેક્સિનની વિદેશમાં નિકાસ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોદીના વધેલા કદ સાથે ભારતની ઉપલબ્ધિ ગણાવી હતી. કોંગ્રેસ પક્ષ પર સીધું નિશાન તાકીને તેમણે દેશમાં બાવળ વાવ્યા છે, તેવું જ કહેતા સભામાં સૌકાર્ય કોઈ ખડખડાટ હસી પડ્યા હતા. સમગ્ર જિલ્લામાં 4 બેઠક પૈકી વાસંદા બેઠક ભાજપ માટે જીતવી જરૂરી બની છે, ત્યારે કેન્દ્રીય નેતૃત્વ સહિત સ્ટાર પ્રચારકો મોટી સંખ્યામાં વાસંદામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 69 મહિલા ઉમેદવાર, સૌથી વધુ 97 કરોડ રૂપિયાની સંપત્તિ રીવાબા જાડેજા પાસે અને સૌથી ઓછી જયાબેન બોરિયા પાસે, માત્ર 3,000 રૂપિયા. ગુજરાત વિધાનસભામાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થનાર છે, ત્યારે પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 69 મહિલાઓ દ્વારા પણ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. આ 69 મહિલાઓમાંથી સૌથી વધુ સંપત્તિ ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પાસે 97 કરોડ છે, જ્યારે સૌથી ઓછી સંપત્તિ ભાવનગર વેસ્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર જયાબેન બોરિયા પાસે માત્ર
3000 રૂપિયા જશે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે પ્રથમ તબક્કાની 69 મહિલાઓમાંથી 4 મહિલાઓ સામે પોલીસ સ્ટેશનમાં કેસો નોંધાયેલા છે, જેમાં એક મહિલા ઉમેદવાર સામે તો 3 કેસ નોંધાયેલા છે. કરંજના કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલ સામે 3 કેસ નોંધાયેલા છે. રાજકોટ સાઉથ બેઠકના અપક્ષ ઉમેદવાર ભૂમિકા પટેલ સામે 1 કેસ નોંધાયેલો છે. આ સાથે જ કામરેજના અપક્ષ ઉમેદવાર સુમનબેન કુશવાહ સામે 1 કેસ, રાજકોટના સાઉથ બેઠકના અપક્ષ ઉમેદવાર પુનિતાબેન પારેખ સામે પણ 1 કેસ નોંધાયેલો છે. 89 બેઠક ઉપર ચૂંટણી લડી રહેલી મહિલાઓમાં 7 ઉમેદવાર અભણ છે, જ્યારે 21 જેટલી મહિલાઓ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જ્યારે 40 જેટલી મહિલાઓ 5-12 સુધીનો અભ્યાસ કરેલો છે, જ્યારે 8 જેટલી મહિલાઓ ડોક્ટર મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. જામનગર નોર્થ બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પાસે 97.35 કરોડની સંપત્તિ છે. રાજકોટ રૂરલના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયા પાસે 2.79 કરોડની સંપત્તિ છે. ઉતિયાણાના ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદારા પાસે 3.63 કરોડની સંપત્તિ છે. રાજકોટ વેસ્ટના ભાજપના ઉમેદવારો ડોક્ટર દર્શિતા શાહ પાસે 10.5 કરોડની સંપત્તિ છે. નાંદોદના ભાજપના ઉમેદવાર ડોક્ટર દર્શના દેશમુખ પાસે 3.69 કરોડની સંપત્તિ છે. ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા પાસે 4.14 કરોડની સંપત્તિ છે. લિંબાયતના ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલ પાસે 2.10 કરોડની સંપત્તિ છે. કરંજના કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલ પાસે 16.84 કરોડની સંપત્તિ છે. મહુવાના કોંગ્રેસના ઉમેદવાર હેમાંગીની ગરાશિયા પાસે 8 કરોડ જેટલી સંપત્તિ છે. ડેડિયાપાડાના કોંગ્રેસના ઉમેદવાર જેરામબેન વસાવા પાસે 1.38 કરોડની સંપત્તિ છે. લીંબડીની કોંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન ધોરિયા પાસે 1.15 કરોડની સંપત્તિ છે. નવસારીના કોંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન મુનસી પાસે 1.48 કરોડની સંપત્તિ છે. બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર પન્નાબેન પટેલ પાસે 2.26 કરોડની સંપત્તિ છે. તળાજાના આપના ઉમેદવાર લાલુબેન ચૌહાણ પાસે 2.87 કરોડની સંપત્તિ છે. રાજકોટના સાઉથના અપક્ષ સંપત્તિ ઉમેદવાર પુનિતાબેન પારેખ પાસે 2.86 કરોડની સંપત્તિ છે. ડાંગના બીએપીએસના ઉમેદવાર સંગીતાબેન આહિરને 1.35 કરોડની સંપત્તિ છે. ઉનાના આપના ઉમેદવાર સેજુલ ખૂંટ પાસે 1.50 કરોડની સંપત્તિ છે. બારડોલીના બીએસપીના ઉમેદવાર સુશીલાબેન વાઘ પાસે 1.50 કરોડની સંપત્તિ છે. પ્રથમ તબક્કામાં ભાજપ કોંગ્રેસ અને આપની 20 જેટલી મહિલાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે 49 જેટલી અપક્ષ તરીકે મહિલાઓ ઉમેદવારી નોંધાવી છે, જેમાં બીએસપી, જેડી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, સંયુક્ત વિકાસ પાર્ટી, લોક પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી મહિલાઓ નોંધાવી છે. 2017માં તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઝુકાવ્યું ન હતું, પરંતુ 2022માં 35% ઉમેદવારો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવનારા છે, જ્યારે કોંગ્રેસના ગત ચૂંટણીમાં 36% ઉમેદવારો ક્રિમિનલ ઇતિહાસ ધરાવનારા છે. તેમાંથી આ વખતે 35% ઉમેદવારો ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારો છે. તેમાં કોઈ ખાસ ફરક નથી, પરંતુ ભાજપમાં ગત ચૂંટણીમાં 25% ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો હતા, તેની સામે 2022ની ચૂંટણીમાં 16% ઉમેદવારો છે, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તો ઘણો ફરક દેખાયો છે. ગત ચૂંટણીમાં 67%ની સામે આ વખતે 29% ઉમેદવારોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો છે. ડ્રગ્સના વેપારમાં યુવતીઓની એન્ટ્રી. મુંબઈની યુવતી અમદાવાદમાં આ રીતે કરે છે ડ્રગ્સનો વેપાર, યુવકોને પોતાના મોં પાસામાં ફસાવી. ડ્રગ્સનું નામ આવતા જ સમજાય છે કે તે કેવી ઇમેજ ઊભી કરે છે. કોઈ ડ્રગ્સના વેપારીએ ડ્રગની લાલચ આપી પણ કોઈ યુવતીને ફસાવી હશે અને તેનું શોષણ પણ કર્યું હતું. પરંતુ હવે આ વાત જૂની થઈ ગઈ છે, કારણ કે ડ્રગ્સના વેપારમાં હવે યુવતીઓ પણ આવી ગઈ છે અને હવે તે યુવકોને ફસાવી રહી છે. પહેલાં તે પાર્ટી કે ક્લબમાં જઈને લોકોને પોતાના મોં પાસામાં ફસાવવાનો પ્રયાસ કરે છે, ત્યારબાદ તેને ડ્રગ પાર્ટી કે ડ્રગ ખરીદવા માટે રૂપિયા આપે છે અને ત્યારથી શરૂ થાય છે આ ડ્રગ્સ અને તેના વેપારનો સિલસિલો. જે યુવક ડ્રગ્સનો આદિ થાય છે અને તેને રૂપિયાની જરૂર હોય છે અને આ યુવતીઓ રૂપિયા પણ આપે છે, પરંતુ રૂપિયા ના ચૂકવતા તેને ડ્રગ્સને ડિલિવરી બોય બનાવી દે છે. આ પ્રકારનું રેકેટ મુંબઈની યુવતી અમદાવાદમાં આવીને ચલાવતી હતી, જેને અમદાવાદમાં ડ્રગ્સનું રેકેટ બનાવવા માટે એક મકાન ભાડે રાખ્યું હતું અને રોજ રાત પડતા તે એસપી રિંગ રોડ પાસેના કેફે કે 5-star હોટલ નજીક પહોંચી જતી હતી. આખું રેકેટ એસઓજીએ ઝડપી પાડ્યું છે. અમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી જયરાજસિંહ વાળા ઘણા સમયથી ડ્રગના માફિયાઓને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પહેલાં એવું હતું કે જૂના પુરાણ ગુનેગારો વેપારમાં આવતા હતા અને યુવાનોને ફસાવવા પ્રયાસો કરતા, હવે યુવાનો જ યુવાનોને ડ્રગ્સમાં ફસાવતા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે.
એસોજીએ તાજેતરમાં રહેણુમાં ખાન નામની એક મહિલાને ઝડપી છે. આ મહિલા મૂળ મહારાષ્ટ્રના થાણેની છે, જે ડક્ષનો વેપાર કરવા માટે અમદાવાદ આવી હતી અને અમદાવાદના જુહાપુરા પાસે એક ભાડાનું મકાન રાખી તે પોતાનું નેટવર્ક ફેલાવવા માંગતી હતી. સૂત્રોની વાત માનીએ તો આ મહિલા અમદાવાદની અંદર પોતાના 100 કસ્ટમર બનાવ્યા છે, જે એમડી ડ્રગના રવાડે ચડ્યા છે અને તેમના ડ્રગના રવાડે ચડાવવા પાછળ રહેણુમાનો જ હાથ છે. કારણ કે પોલીસ તપાસમાં જે વાત સામે આવી છે તે રહેણુમા રોજ સાંજે પોતાના શિકાર શોધવા માટે ઘરેથી નીકળતી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રહેણુમા રોજ સાંજે તૈયાર થઈને એસપી રિંગ રોડ પાસે આવેલા કેફી નજીકની 5-સ્ટાર હોટલોની ગેલેરીઓ અને સિંધુ ભવનની આસપાસના નિર્જન સ્થળે પહોંચી જતી, જ્યાં તે કોઈ એક યુવાન સાથે આંખના ઇશારામાં વાતો કરતી અને જો કોઈ તેનામાં ફસાય તો તરત જ તેને પાર્ટી માટે ઓફર કરતી હતી. લેટ નાઇટ સુધી ફરતી રહેણુમા પોતાની મોહક અદાઓમાં કોઈને ફસાવી દેતી હતી અને એક વખત તેને સાથે કોઈ યુવાન પાર્ટીમાં જાય ત્યારબાદ તેને ડ્રગ્સ આપી દેતી હતી. યુવાન બીજી વખત ડ્રગ્સ માટે ડિમાન્ડ કરે ત્યારે આ યુવતી તેને મફતમાં ડ્રગ્સ આપતી હતી. પછી ધીમે ધીમે તેને ઉછીના રૂપિયા આપવાનું શરૂ કરે છે અને જો તે રૂપિયા પરત ના કરે તો તેને ડ્રગ્સ ડિલિવરી બોય બનાવી દેતી હતી. આવી રીતે આ યુવતી અમદાવાદ શહેરમાં અલગ યુવાનોને પોતાની ડિલિવરી બોય બનાવી દીધા હતા, જેમાં આજે એસઓજીએ 6 લાખથી વધુના મુદ્દા માલ સાથે 4 લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય આરોપી મહિલા છે. જ્યારે તેની સાથે ડિલિવરી કરનાર શાબાશ ખાન, જેનિશ દેસાઈ અને અંકિત શ્રીમાળીની ધરપકડ કરી છે. તો આવા વધુ ને વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.